હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા હો, ઘરે બધા મજામાં જ છું. તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી ભેગા થયા છીએ સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં. અત્યાર સુધીમાં આપણે ઘણું બધું નવું નવું શીખ્યું છે અને ઘણું બધું નવું નવું જાણ્યું છે, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને, પણ આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને? તો આજે આપણે શીખીશું રમતો અને તેના સાધનો. શેના વિશે શીખવાનું છે? રમતો અને તેના સાધનો. જો અત્યારે આપણે બધા લોકો ઘરે છીએ એટલે તમે લોકો ઘણી બધી નવી નવી રમતો રમતા હશો, બરાબર ને? જો રમવા માટે ઘણી બધી રમતો હોય છે, હા, પરંતુ ઘણા બાળકોને એવી ટેવ પડી ગઈ છે કે એ લોકો મોબાઈલમાં ગેમ રમે. પરંતુ આપણે મોબાઈલમાં ગેમ રમવી જોઈએ નહીં. મોબાઈલમાં આપણે ગેમ રમીએ ને તો આપણી આંખોને નુકસાન પહોંચે. ઘણા બાળકોને નાના હોય ત્યારથી જ ચશ્માના નંબર આવી જાય, બરાબર? અને જો આપણે લોકો બહાર રમાતી રમતો એટલે કે વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, આપણે એવી બધી રમતો રમીએ ને તો આપણું શરીર સારું રહે. કેવું રહે? સારું રહે. આપણા શરીરમાં તાકાત આવે, એક નવી સ્ફૂર્તિ આવી જાય, બરાબર? એટલે આજે આપણે એવી જ બધી રમતો વિશે શીખવાનું છે. ઘણી બધી રમતો હોય છે, હા, તો આપણે જોઈએ કે કેવી કેવી રમતો હોય છે. સૌથી પહેલા હું તમને લોકોને એક ચિત્ર બતાવું છું. જો આજે તમે નીચે ચિત્ર જોઈ રહ્યા છો, એ ચિત્ર શેનું છે? જો તો ભાઈ, તો આ જે ચિત્ર છે ને, એ રમતો રમાય છે ને એના અલગ અલગ સાધનો છે. શું છે આ? રમતો રમાય છે ને એના અલગ અલગ સાધનો છે. દેખાય છે ને તમને? તો જો આજે સૌથી પહેલો આ જે બોલ છે એ શેનો બોલ છે ખબર છે તમને? સૌથી પહેલો જે બોલ છે એ ફૂટબોલનો છે. શેનો બોલ છે? ફૂટબોલનો. એની પછીનું તમે ચિત્ર જુઓ તો એ છે હોકીની રમતનું. કઈ રમતનું? હોકી રમતનું. હોકીની સ્ટીક છે અને આગળ એક નાનો એવો દડો છે. એની પછીનું આ જે ચિત્ર જોઈએ તો એ જે ચિત્ર છે એ ફૂલ રેકેટનું છે. શેનું છે? ફૂલ રેકેટનું. દેખાય છે ને ભાઈ? તમે જોઈ રહ્યા છો તો આ જે છે એ છે રેકેટ, અને આ જે તમે જોઈ રહ્યા છો એ છે ફૂલ, બરાબર? એની પછીનું આ તમે ચિત્ર જુઓ તો આ ચિત્ર શેનું છે? જુઓ તો તમે. તો ભાઈ,
આજે છે એ ટેબલ ટેનિસના સાધનો છે. ટેબલ ટેનિસનું આ રેકેટ છે અને આ એનો સફેદ કલરનો બોલ છે. બરાબર. હવે એની પછીનું ચિત્ર જોઈએ. તો આ ચિત્ર શેનું છે જુઓ તો. વાહ, આની તો બધાને ખબર પડી જ ગઈ હશે, બરાબર ને? બધા જ છોકરાઓને આ રમત ગમતી હોય છે. પણ આ કઈ રમતના સાધનો છે ખબર છે તમને? તો ભાઈ, આ ક્રિકેટના સાધનો છે. શેના સાધનો છે? ક્રિકેટના. આજે તમે જોઈ રહ્યા છો એ બેટ છે અને આ લાલ કલરનું છે એ બોલ છે. બરાબર. સમજાણો તમને લોકોને? હવે એની પછીનું ચિત્ર એ જોઈએ. તો આ શેનું છે જુઓ તો. તુફાઈ, આજે તમે જોઈ રહ્યા છો એ એક પ્રકારની નેટ છે. આજે ચિત્ર છે એ ફૂટબોલનું છે. ફૂટબોલ રમવા માટે આજે છે વસ્તુ એટલે કે સાધન આનો ઉપયોગ થતો હોય છે. બરાબર. હવે એની પછીનો આ છેલ્લો બોલ આપણે જોઈએ. તો આ બોલ શેનો છે જુઓ તો તમે. તો ભાઈ, આ જે બોલ છેલ્લો બોલ તમે જોઈ રહ્યા છો એ બાસ્કેટબોલનો છે. શેનો છે બોલ? બાસ્કેટબોલનો. જુઓ, બધી જ રમતને રમવા માટે અલગ અલગ બોલનો ઉપયોગ થતો હોય છે. આજે આપણે સૌથી પહેલો બોલ જોયો એ ફૂટબોલનો હતો, પરંતુ આજે તમે બોલ જોઈ રહ્યા છો એ બાસ્કેટબોલનો છે. બરાબર. એટલું તમને લોકોને સમજાણો કે બધી જ રમતને રમવા માટે અલગ અલગ સાધનનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે એક પછી એક બધી જ રમતો વિશે શીખવાનું છે અને આપણે સાથે સાથે એના સાધનો પણ જોતા જઈશું. તો જોઈએ સૌથી પહેલી રમત કઈ આવે છે. જુઓ, સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે હોકી. શું લખ્યું છે? હોકી. જુઓ, જોયું ને? હવે તમે નીચે જે નાનો એવો એક વિડીયો આપ્યો છે એ તમે લોકો જુઓ. વિડીયોમાં તમને શું દેખાય છે? શું કરે છે અત્યારે બાળકો? તો અત્યારે એ બાળકો હોકી રમી રહ્યા છે. શું કરી રહ્યા છે? હોકી રમી રહ્યા છે. દેખાય છે ને? ના, હાથમાં હોકીની સ્ટીક છે, દેખાય છે, અને એક બોલ છે. એ હોકી સ્ટીક વડે એ બોલને મારીએ છે, દેખાય છે. જુઓ, આના હાથમાં હોકી છે તો આની પાસે પણ હોકીની સ્ટીક છે અને આ બાળક પાસે પણ હોકીની સ્ટીક હોય છે. હવે તમે લોકોએ આ ગેમ ક્યારેય રમી નહીં હોય, બરાબર ને? પરંતુ ઘણીવાર તમે તમારા ટીવીમાં આ ગેમ જોતા હશો. સ્પોર્ટ્સની ચેનલ આવે ને, એની ઉપર આવી હોકીની રમત ઘણીવાર દેખાડતા હોય છે, બરાબર. હવે
તમને એ લોકોને એ ખબર છે કે આ હોકી રમવા માટે કેટલા પ્લેયર એટલે કે કેટલા ખેલાડીની જરૂર પડે? તો ભાઈ, હોકી રમવા માટે 11 ખેલાડીની જરૂર પડે છે. કેટલા ખેલાડીની જરૂર પડે છે? 11 ખેલાડી, બરાબર. અને હોકી રમવા માટે 2 ટીમ હોય છે. કેટલી ટીમ હોય છે? 2 ટીમ હોય છે. અને બંને ટીમમાં 11-11 ખેલાડી હોય છે. અને તમે આ ગેમ જોઈ રહ્યા છો તો અત્યારે આ ગેમ એક મોટા મેદાનની અંદર રમાઈ રહી છે. ક્યાં રમાઈ રહી છે? મોટા મેદાનની અંદર. દેખાય છે કે કેટલું મોટું મેદાન છે? તો હોકીની રમત રમવા માટે એક મોટું મેદાન હોવું જોઈએ અને 2 ટીમ હોવી જોઈએ અને એ બંને ટીમમાં 11-11 ખેલાડી હોવા જોઈએ. સમજાણું? જો હવે હું તમને લોકોને એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ તમે આપજો. આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? ખબર છે તમને? તો ભાઈ, આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. કઈ છે? આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. તમારે બધાએ યાદ રાખવાનું છે, હા, બરાબર. તો આપણે સૌથી પહેલી રમત જોઈ હોકી, બરાબર. તમે લોકોએ ધ્યાનથી જોયું છે ને આ ચિત્રને? હવે આપણે હોકીના સાધનો જોઈએ કે હોકી રમવા માટે કયા કયા સાધનનો ઉપયોગ થાય છે. જુઓ, સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે હોકીના સાધનો. શું લખ્યું છે? હોકીના સાધનો. હવે તમે લોકો નીચે આ જે વિડીયો જેવો છે એ તમે જુઓ. જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ છે હોકીના સાધનો. તમે આ જે જોઈ રહ્યા છો એ તમને અત્યારે તમારા દાદા દાદી પાસે આવી લાકડી હશે, એની જેવું લાગી રહ્યું છે ને, પણ આ દાદાની લાકડી નથી. આ જે છે એ છે હોકીની સ્ટીક. શું છે આ? હોકીની સ્ટીક છે, બરાબર. હોકી રમવા માટે આ સ્ટીકનો ઉપયોગ થતો હોય છે. અને ઉપર એક પીળા કલરનું તમે જોઈ રહ્યા છો એ છે બોલ. શું છે એ? બોલ છે, બરાબર. તો હોકી રમવા માટે એક બોલ અને હોકી સ્ટીકની જરૂર પડતી હોય છે. અને આ જે હોકી સ્ટીક હોય છે એ લાકડાની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? લાકડાની બનેલી હોય છે. અને આ હોકી સ્ટીકને આપણે આ બાજુથી પકડવામાં આવે છે અને બોલ હોય છે એને આ બાજુનો ભાગ હોય છે ત્યાંથી એને મારવામાં આવે છે, બરાબર. સમજાયું? જુઓ, તમને હજુ ન સમજાણું હોય તો તમે આ ચિત્રને જુઓ.
આજે બાળક છે એના હાથમાં જે હોકી સ્ટિક છે એને ક્યાંથી પકડી છે? દેખાય છે પાછળના ભાગેથી. પછી આ જે વળાંક વાળો ભાગ છે ત્યાંથી એ બોલને મારે છે. દેખાય છે ને? તો તમને સમજાણું. તો આપણે આ સૌથી પહેલી રમત જોઈ એ હતી હોકીની, બરાબર. હવે આપણે આના પછીની રમત જોઈએ કે કઈ આવે છે. તો સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે કબડ્ડી. શું લખ્યું છે? કબડ્ડી. દેખાય છે ને ભાઈ? તો આપણે જોઈએ કે કબડ્ડી કેવી રીતે રમવામાં આવે છે. સૌથી પહેલા તમે લોકો આ ચિત્રને જુઓ. દેખાય છે તમને કે એક જે ટીમ છે એને પીળા કપડાં પહેર્યા છે અને એક જે ટીમ છે એણે લાલ કલરના કપડાં પહેર્યા છે. એટલે કે આ કબડ્ડીને રમવા માટે પણ બે ટીમની જરૂર પડે છે. કેટલી ટીમની જરૂર પડે છે? બે ટીમની. અને બંને ટીમમાં 7-7 ખેલાડી હોય છે. કેટલા ખેલાડી હોય છે? બંને ટીમમાં 7-7 ખેલાડી હોય છે, બરાબર. તમે અત્યારે જોઈ રહ્યા છો તો આ જે કબડ્ડી છે એ પણ એક મેદાનની અંદર રમાઈ રહી છે. ઘણા લોકો આ કબડ્ડી રમ્યા હશે. રમ્યા છો કોઈ? તો જુઓ, હું તમને આ ચિત્ર દેખાડી રહી છું એ તમે જુઓ. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે કબડ્ડીનું મેદાન. શું લખ્યું છે? કબડ્ડીનું મેદાન. જુઓ, આ કબડ્ડીનું મેદાન તમે જોઈ રહ્યા છો તો એમાં તમને દેખાતું હશે કે સફેદ કલરની લીટીઓ પાડવામાં આવી છે. શું કરવામાં આવ્યું છે? સફેદ કલરની લીટીઓ પાડવામાં આવી છે. આજે તમે લીટી જોઈ રહ્યા છો એ સૌથી વચ્ચેની લીટી છે. એક જે ટીમ હોય છે એના 7 ખેલાડી અહીંયા ઊભા હોય છે અને બીજી ટીમના 7 ખેલાડી અહીંયા આગળ ઊભા હોય છે. પછી એક ટીમમાંથી એક ખેલાડી બીજી ટીમમાં જાય ત્યારે એ બધી ટીમના ખેલાડી એ જે ખેલાડી એક આવ્યો હોય એને પકડીને જો એ આ પટ્ટીની ઓલી બાજુ લઈ જાય તો એ લોકોને એક પોઈન્ટ મળે છે. પરંતુ જો એ ખેલાડી જીતી જાય એટલે કે એ કોઈ પણ એક વ્યક્તિને અડી અને પાછો આ જે લીટી છે એને અડી જાય તો એ જે પોઈન્ટ હોય છે એ આ બાજુની ટીમને મળે છે. સમજાણું? જુઓ, ફરીથી એક વખત સમજાવું છું કે અહીંયા આગળ ટીમના ખેલાડી ઊભા હોય છે, એમાંથી એક ખેલાડી આ બાજુની ટીમમાં આવે છે. પછી આ બાજુની ટીમમાં ખેલાડી ઊભા હોય એ ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિને એ અડી લે અને અડીને પાછો પોતાની ટીમમાં જતો રહે તો આ બાજુની ટીમને એક પોઈન્ટ મળે છે. પરંતુ જો એક ખેલાડીને આ ટીમવાળા પકડી લે
અને આ બાજુ લાવી દે તો આ બાજુની ટીમને એક પોઈન્ટ મળે છે. બરાબર સમજાણું તમને એ લોકોને? તો જુઓ, હવે તમને આ જે રમત રમી રહ્યા છે એ તમને સમજાશે. જુઓ, આ જે ખેલાડી છે જેણે લાલ કપડાં પહેર્યા છે એ આ ટીમમાં આવી રહ્યો છે અને આ લોકો એને પકડવા માટે ઊભા છે. દેખાય છે ને? પરંતુ એ લોકો એને પકડવા ઊભા છે, પરંતુ એ લોકોને એ પણ ધ્યાન રાખવું પડે કે એ ખેલાડી એને અડીને જતો ન રહે. એને અડીને જતો રહે ને તો એ સામેવાળી ટીમને પોઈન્ટ મળી જાય. બરાબર. અને હજી તમને એક વાત કહી દઉં કે આ જે કબડ્ડી રમતા હોય છે ત્યારે સામેવાળી ટીમનો ખેલાડી જે આ બાજુની ટીમમાં આવે છે ત્યારે સતત એને કબડ્ડી 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 બોલવાનું હોય છે. બરાબર. જો એ બોલવાનું ભૂલી જાય તો, અથવા એ બોલતા બોલતા અટકી જાય તો એ ન ચાલે. બરાબર. અને એ જે ખેલાડી હોય છે એ આઉટ થઈ જાય છે. સમજાણું? તો આ જે કબડ્ડી હોય છે એને રમવા માટે બે ટીમ જોઈએ છે અને બંને ટીમમાં સાત સાત ખેલાડી હોય છે. અને કબડ્ડી રમવા માટે આવા મેદાનની જરૂર પડે છે. બરાબર. હવે આપણે આના પછીની રમત જોઈએ. આના પછીની રમત છે, ઉપર લખ્યું છે એ તમે વાંચો. શું લખ્યું છે? ક્રિકેટ. દેખાય છે ને? ઉપર લખ્યું છે ક્રિકેટ. આ જે રમત હોય છે એ છોકરાઓને ખૂબ જ ગમતી હોય છે. ગમે છે ને ભાઈ? અને ઘણા છોકરાઓ તો આ રમત રમતા પણ હોય છે. બરાબર. તો આ જે ક્રિકેટ હોય છે એને રમવા માટે પણ બે ટીમની જરૂર પડે છે. કેટલી ટીમની જરૂર પડે છે? બે ટીમની. અને બંને ટીમમાં 11 ખેલાડી હોય છે. કેટલા ખેલાડી હોય છે? બંને ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. એક ટીમ બેટિંગ કરે તો બીજી ટીમ બોલિંગ કરતી હોય છે. બરાબર. અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ જે એક છોકરો છે એ બોલ નાખે છે, સામેવાળો છોકરો બેટિંગ કરે છે, અને આ જે ફરતે છોકરાઓ ઊભા હોય છે એ શું કરતા હોય છે? તો એ બોલને પકડવા માટે ફિલ્ડિંગ કરતા હોય છે. શું કરતા હોય છે? બોલને પકડવા માટે ફિલ્ડિંગ કરતા હોય છે. બરાબર. અને ક્યારેક ક્યારેક બોલ આડો આગો પાછો જતો રહે તો એ કહેવા માટે, અથવા 4 જાય, 6 જાય, જેને આપણે લોકો ચોગ્ગો અને છગ્ગો કહીએ છીએ, તો એ કહેવા માટે એક અમ્પાયર હોય છે. કોણ હોય છે? એક અમ્પાયર હોય છે જે આપણને લોકોને ઈશારા દ્વારા કહે છે કે ચોગ્ગો ગયો, છગ્ગો ગયો, બોલ નોટ આઉટ હતો, અથવા બોલ આઘો પાછો ગયો હતો, આઉટ હતો,
એ બધી જ ઈશારા દ્વારા આપણને કહે છે. બરાબર સમજાયું તમને લોકોને? તો અત્યારે તમે લોકો આજે વિડિયો છે એ શાંતિથી એક વખત જોઈ લો કે ક્રિકેટ કેવી રીતે રમવામાં આવે છે. શાંતિથી જોજો. હા જુઓ, અત્યારે આપણા ટીવીમાં પણ ઘણા લોકો આઈપીએલ મેચ જોતા હશે. જોશો ને? ઘણા લોકો મોબાઈલમાં પણ મેચ જોતા હોય છે. બરાબર ને? તો ભાઈ, આપણે એ જોઈ લીધું કે આ ક્રિકેટને રમવા માટે કેટલા ખેલાડીઓ હોય છે. હવે આપણે ક્રિકેટના સાધનો જોઈએ કે ક્રિકેટના સાધનો કેવા કેવા હોય છે અને કયા કયા હોય છે. સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો, ઉપર શું લખ્યું છે? ક્રિકેટના સાધનો. જુઓ, આજે તમે જોઈ રહ્યા છો એ છે ક્રિકેટના સાધનો. આજે તમને દેખાય છે એ છે બેટ. પાછળ અહીંયા આગળ તમે ત્રણ જે જોઈ રહ્યા છો એને કહેવાય સ્ટમ્પ. શું કહેવાય એને? સ્ટમ્પ. અને આ જે છે એને કહેવાય બોલ. ક્રિકેટ રમવા માટે બેટ, બોલ અને સ્ટમ્પની જરૂર પડે છે. અને ક્રિકેટ રમવા માટે એક મોટું મેદાન હોય છે. બરાબર. હવે તમને લોકોને એ બતાવું કે આ સ્ટમ્પ ક્યાં આગળ હોય છે. જો જે ખેલાડી બેટિંગ કરતો હોય છે એની પાછળ એ સ્ટમ્પ હોય છે. ક્યાં હોય છે? જે ખેલાડી બેટિંગ કરતો હોય એની પાછળ સ્ટમ્પ હોય છે. અને જો બીજા જે ખેલાડી હોય છે એટલે કે બીજી ટીમના ખેલાડી બોલ નાખે અને એ બોલ જો સ્ટમ્પને અડી જાય તો એ જે બેટિંગ કરતો હોય એ ખેલાડીને આઉટ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? બોલ જો સ્ટમ્પને અડી જાય તો બેટિંગ કરતો ખેલાડીને આઉટ ગણવામાં આવે છે. બરાબર સમજાયું તમને લોકોને કે ક્રિકેટ રમવા માટે બે ટીમ અને બંને ટીમમાં 11-11 ખેલાડી હોય છે. અને ક્રિકેટ રમવા માટે બેટ, બોલ અને સ્ટમ્પની જરૂર પડે છે. અને ક્રિકેટ મોટા મેદાનમાં રમાય છે. બરાબર સમજાયું તમને લોકોને? જુઓ, બધું તમારે યાદ રાખવાનું છે હા, કે કઈ રમતમાં કયા કયા સાધનનો ઉપયોગ થાય છે. બરાબર.